અને હવે જોઈએ વિસ્તૃત સમાચાર. ગુજરાતના આકાશમાંથી અગનગોળો વરસાવી રહ્યું છે, તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 5 દિવસ અમદાવાદનું તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે. સુરત અને વલસાડમાં 5 દિવસ હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની શક્યતા રહેશે. હાલ ગુજરાતને ગરમીથી રાહત મળવાનો કોઈ સંકેત મળી રહ્યો નથી. અગલે 24 ઘંટો કે બાદ જો હૈ ઓરેન્જ અલર્ટ દિયા ગયા હૈ હીટવેવ કે લિયે, જિસમે કઈ જગહોં પે જો હૈ હીટવેવ અલર્ટ હીટવેવ દેખને કો હમે મિલેગા અગલે 5 દિનો તક. જિસમે અગર હમ બાત કરે હીટવેવ અલર્ટ કી, તો ગુજરાત રીજન મે જો હૈ સુરત એન્ડ વલસાડ જો હૈ દો ડિસ્ટ્રિક્ટ્સ હૈ સાઉથ ગુજરાત કે, જિસમે અગલે 5 દિનો તક હીટવેવ કન્ટિન્યુ કરને કે ચાન્સીસ હૈ. સાથ હી સાથ સૌરાષ્ટ્ર કચ્છ કે જો દક્ષિણી હિસ્સે કે જો ડિસ્ટ્રિક્ટ્સ હૈ કોસ્ટલ એરિયાઝ મે, જૈસે પોરબંદર દેન ભાવનગર, ઇન જગહો પે જો હૈ ઓર દ્વારકા, ઇન જગહો પે જો હૈ અગલે 5 દિનો કે લિયે જો હૈ હીટવેવ વોર્નિંગ જારી કી ગઈ હૈ. અગલે 5 દિનો તક અહેમદાબાદ મે ઓરેન્જ અલર્ટ રહેને કી સંભાવના હૈ. તાપમાન 43 થી 44 ડિગ્રી કે બીચ હી બના રહેગા, ક્યોંકિ ગુજરાત રીજન મે મોસ્ટલી જો હૈ નોર્ધર્લી હવા ચલેંગી, નોર્થ સે હવા ચલેંગી, જિસકી વજહ સે જો હૈ હીટિંગ કન્ટિન્યુ હોગી, ક્લાઉડિંગ અભી ખતમ. તો હાલ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગરમીએ જાણે માજા મૂકી છે. 44 થી 45 ડિગ્રી તાપમાનની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો અમદાવાદથી સપના શર્મા લાઈવ જોડાઈ ચૂક્યા છે, જ્યારે સુરતથી પ્રશાંત ઢીવરે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી શર્મા, જી સપના, જે રીતે ગરમીએ માજા મૂકી છે, હાલ આપ બાર ગ્રાઉન્ડ ઝીરો પર છો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેટલી ગરમી છે, લોકો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે? બિલકુલ, જે રીતે અમદાવાદના રિવરફ્રન્ટની વાત કરીએ, અહીંથી ટ્રાફિકનો ફ્લો હંમેશા રહે છે, પરંતુ કારણ કે ગરમી છે, આકરો તાપ છે, એટલા માટે ટ્રાફિકની સ્થિતિ હાલ આપ અંદાજ લગાવી શકો છો. કારણ કે લોકો પણ ઓછા બહાર નીકળી રહ્યા છે, કારણ કે અમદાવાદમાં રાજ્યનું સૌથી વધારે તાપમાન અહીં નોંધાયું છે, 43 ડિગ્રીથી પણ વધારે. અને ક્યાંક જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. અને સાથે જ અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ રહેશે. ઓરેન્જ એલર્ટનો મતલબ એ છે કે અમદાવાદમાં જે તાપમાન છે એ 43 ડિગ્રીથી વધારે, એટલે કે 44 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. અને એ જ પ્રકારનો જે પ્રખર તાપ છે તે પણ અત્યારે બહાર તેની પણ અસર વર્તાઈ રહી છે. સાથે જ અન્ય જો જિલ્લાઓની પણ વાત કરીએ તો તે પ્રમાણે પણ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. સાથે જ પોરબંદર હોય, ભાવનગર, દ્વારકામાં પણ 5 દિવસ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં પણ હીટવેવની આગાહી. સાથે જ જો કે મહત્વની વાત એ છે કે એક તરફ રાજ્યમાં હીટવેવની આગાહી છે, ક્યાંક ઓરેન્જ એલર્ટ, ક્યાંક યલો એલર્ટ છે, તો ક્યાંક એવી પણ સ્થિતિ છે કે હળવા વરસાદી છાંટા પણ પડી શકે, એટલે કે ક્યાંક જે વાતાવરણ છે એ ખૂબ જુદું જોવા મળી રહ્યું છે. જો કે અમદાવાદની વાત કરીએ, રિવરફ્રન્ટનો નજારો આપ જોઈ શકો છો કે જે તડકો છે, તડકાના કારણે લોકો પણ બિનજરૂરી ઘરની બહાર નીકળવામાં ટાળી રહ્યા છે. અને એ જ પ્રકારની અસર અત્યારે વર્તાઈ પણ રહી છે, કારણ કે હીટવેવમાં બહાર નીકળવું ક્યાંક શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે, હીટ સ્ટ્રોક થઈ શકે છે, એના જ કારણે લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી પણ રહ્યા છે. જી સપના, આપ જોડાયેલા રહેશો. તો સુરતથી પ્રશાંત ઢીવરે જોડાઈ ચૂક્યા છે. જી પ્રશાંત, શું કહી રહ્યો છે સુરતમાં ગરમીનો પારો? જે બિલકુલ ચોક્કસથી કે જરીય સુરતની વાત કરવામાં આવે કે સુરતના જે મધ્યસ્થ રોડ છે હંમેશા લોકોની અવરજવર હોય છે. હું સીધા કેમેરામેનને બતાવવા માગીશ કે રોડનો જે રીતના વાપર જે વાહન ચાલકોનો હોય છે તે રીતના હાલ પૂરતો જે છે લોકો જે છે એકલ દુકલ બહાર નીકળી રહ્યા છે, અને પોતાના જરૂરી કામ હશે તો જ તેઓ લોકો કામસર બહાર નીકળી રહ્યા છે. અને ખાસ કરીને લોકો ગરમીથી બચાવવા માટે ઠંડુ પીણુંનું પસંદ કરતા હોય છે, તેમજ બરફના ગોલા ખાતા હોય છે. પરંતુ અહીં લોકો જે છે શેરડીનો રસ જે તેને સેવન કરીને લોકો જે છે પોતો ગરમીથી બચી રહ્યા છે. જે રીતના સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી જે છે તાપમાનનો વધારો નોંધાયો છે, અને લોકો જે છે પોતે પોતાનો આ ગરમીથી બચાવવા માટે ઠંડુ પીણીની સાથે ક્યાંક છાશ અને ક્યાંક લીંબુ શરબત પીવાનું પસંદ કરી રહ્યા છે. અને સુરત મહાનગરપાલિકા પણ તેની અલગ અલગ જે હોર્ડિંગ્સ છે લોકોને ગરમીથી બચાવવા માટે તેઓ સૂચનાઓ આપી રહ્યા છે, અને તેમજ જરૂરી હોય તો જ છે લોકોએ જે છે બહાર નીકળવું જોઈએ એ રીતના બતાવી રહ્યા છે. હાલ હું તમને મારા મોબાઈલમાં સીધા હું બતાવીશ કે
હાલ જે રીતના 39 ડિગ્રી જેટલું તાપમાન જે છે હાલ સુરતમાં જે છે નોંધાઈ રહ્યું છે, અને આ રીતના જે રીતના ગરમી જે છે ગરમીને લઈને ક્યાંક હાલ તો આ મહિનામાં જ મે મહિનાની શરૂઆતમાં જે રીતના ગરમીનો પારો દેખાઈ રહ્યો છે પરંતુ 45 સુધી પહોંચે તે રીતના હાલ જે છે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જી જી પ્રશાંત, આપ જોડાયેલા રહેશો.